કોરોનાની મહામારીનો ભોગ બનેલા દર્દીઓને ઓક્સિજન ના મળતા અને દવાખાનાઓની આગળ બેડ ખાલી નથી હાઉસફુલના પાટિયા લાગી જતા દર્દીઓ અને તેમના સગાઓ સારવાર માટે દરબદર ભટકી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં કોરોનાનો કેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર વામણું પુરવાર થયું છે. ગામડામાંથી આવતા તમામ દર્દીઓને 108ની સેવા પણ નસીબ થતી નથી ત્યારે દર્દી અને તેના સગાઓ ખાનગી વાહનો કરીને સંતરામપુર લુણાવાડાની કોઈ હોસ્પિટલમાં લઈને આવે છે, પરંતુ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ડૉક્ટર મળશે કે નહીં એ મહેરબાની કરીને કોઈ અહીંયા આવવું નહીં તેવા પાટિયા લગાવી દેવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઈ ગયાના પાટિયા લાગી ગયા છે. લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી. સરકારી આરોગ્ય તંત્રના બે મોઢાના જવાબો સાંભળીને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સંસદ સભ્ય, ધારાસભ્ય અને બીજા કાર્યકરો ક્યાં સંતાઈ ગયા છે એ દીવો લઈને શોધવા જઈએ તો પણ મરે એમ નથી. પ્રજા કોરોનાના ડરથી અને કોરોનાની મહામારીના કારણે ઓક્સિજન લેવલ વધઘટ થવાથી જે મુશ્કેલીઓ પડે છે તેને કયા શબ્દોમાં વ્યક્ત કરવું તે કહેવું મુશ્કેલ છે. હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા લુણાવાડા, બાલાસિંદુર, સંતરામપુરમાં ઓક્સિજન મળતા નથી. તેમને ગોધરા તેમજ બરોડા મોકલવા માટેની ફરજ પાડવામાં આવે છે, જેને લઈને લોકોમાં સરકારી તંત્ર અને રાજકારણીઓ સામે ખૂબ જ મોટો રોષ જોવા મળે છે. આ જ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોની અંદર લોકોની અંદર મોટી સંખ્યામાં રોષ ફાટી નીકળશે અને તેનો ભોગ વહીવટીતંત્રને બનવું પડે તો નવાય નહીં. હાલમાં ગમે ત્યાંથી ઓક્સિજન મેળવીને દવાખાનામાં બેડ ન મળતા દર્દીના સગાઓ ખાનગી ભાડે આવેલી ગાડીઓમાં અને હોસ્પિટલની બહાર ઓક્સિજન આપી રહ્યા હોય એવા અહેવાલો સાંપડ્યા છે, ત્યારે સરકાર મહામારીના કપરાકારમાં પ્રજાની વારે આવશે કે ખરી, પછી હોતા હે કે ચલતા હે નીતિ અપનાવશે એવા અનેક સવાલો લોકમુખે જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે. અમીન કોઠારી, ZS TV, મહીસાગર. હા બેન, ક્યાં કેમ આવ્યા ને કોને લઈને આવ્યા છો તમે? ઓક્સિજન નથી, તમારે ફાધરને ઓક્સિજન ની જરૂર છે, તમે સંતરામપુર લઈ જાઓ. સંતરામપુર જાય તો સંતરામપુર વાગે અહીં તમારે અહીં ઓક્સિજન બેડ ખાલી જ નથી, અમે પ્રાઇવેટમાં લઈ જાઉં. અમે પાછા લીલાવતીમાં લાવ્યા, ભાવસરમાં ગયા, શ્રદ્ધામાં ગયા, કહીએ બેડ કે ઓક્સિજન છે જ નહીં. અને પાછા ફરી અહીંયા આવ્યા કે આ તમે કે બહાર લઈ જાઓ, ઓક્સિજન છે જ નહીં, અમારા એની જગ્યા જ નથી. કે અમે સવારના 7 વાગ્યાના 10 અથવા 3 વાગ્યા લગીને અમે ફર્યા છીએ ગોધરા ચાડીને. ગોધરા પણ તપાસ કરી તો પણ કંઈ પણ નથી, થર્મલ પણ નથી, બાલાસિંદર પણ નથી, ઓક્સિજન બે ખાલી જ નથી.